ભાવનગર બોટાદ લોકસભા બેઠકને અનુસંધાને ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપાના કાર્યાલય ખાતે સાંજ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભાવનગર બોટાદ લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સાંજ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સાંજ પ્રક્રિયામાં ભાજપાના પ્રદેશ નેતામાંથી ઝવેરભાઈ ઠકરાર, માનસંગભાઈ પરમાર અને હેમાલીબેન બુગાવાલા પહોંચ્યા હતા, જેમણે ઈચ્છુક ઉમેદવારોના મુદ્દાઓ સાંભળ્યા હતા અને તમામ નામોને એકત્ર કરવામાં આવ્યા હતા. આજે અમે પાર્ટીની જે પ્રક્રિયા હોય છે એ રીતે પાર્ટીના અનેક પ્રકારના કાર્યક્રમો હોય છે, એમાંનો એક આજે પાર્ટીનો કાર્યક્રમ એટલે બોટાદ જિલ્લો, ભાવનગર જિલ્લો અને ભાવનગર મહાનગર ના નક્કી કરેલા કાર્યકર્તાઓને મળવા માટે આજે હું મારી સાથે માનસિંહભાઈ પરમાર, એ પણ ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ પ્રમુખ છે, અને સુરતથી હેમાલીબેન, અમે આજે ત્રણેય આવ્યા છે. આજે ત્રણેય જિલ્લાઓના જે કાર્યકર્તાઓ છે, બે જિલ્લા અને એક મહાનગરના, એમને મળવાના છીએ, એમની સાથે બેસવાના છીએ. સર, ખાસ કરીને લોકસભાની ચૂંટણી આવી છે અને નિરીક્ષક તરીકે આવ્યો છો, સેન્સ લેવો કે લોકસભાના ચૂંટણીની પ્રક્રિયા તો સતત ચાલતી જ હોય છે અને અમારા ભાજપમાં અનેક પ્રકારના કાર્યક્રમો પણ ચાલતા હોય છે. હમણાં એક પ્રકારનો કાર્યક્રમ હતો ગાંવ ચલો અભિયાન, હવે લાભાર્થી સંમેલન પણ કરવાના છે. એટલે જે વ્યક્તિઓને લાભ મળ્યો છે એમને અમારા કાર્યકર્તાઓ આ લાભાર્થી સંમેલન માટે મળવા પણ જવાના છે, એટલા માટે આવ્યા છે. અહીંના પ્રભારી ચંદ્રશેખર પણ ભાઈ છે, એ પણ અમારી સાથે આજે રહેવાના છે.